मित्रों आपणी YouTube चेनल गुजरात न्यूज़मां मित्रों चेनलमां तमे नवा होय तो चेनलने सब्सक्राइब करी पासे बेल आइकॉन छे प्रेस करवानुं भूलता नहीं। गुजरात न्यूज़ तमारा माटे तमाम भर्तीना समाचार लावी रह्युं छे तो बने एटलुं वीडियोने शेर करजो, वीडियो अंत सुधी जोजो। मित्रों आजे एक महत्वनी भर्ती विशे आपणे वात करवाना छे जेमां अमदावादमां मित्रों डिस्ट्रिक्ट प्रोग्राम मेनेजमेंट यूनिट द्वारा एक परीक्षा वगर सीधी भर्ती करवामां आवी रही छे। तो आ भर्ती माटे तमे खूब ज महत्वना समाचार छे तो तमे संपूर्णपणे वीडियो जोजो। वात करिए तो महत्वनी तारीख विशे आपणे जोवाना छे, पोस्टनुं नाम, लायकात, पसंदगीनी प्रक्रियाओ, अरजी फी, અહીં વય મર્યાદાઓ, પગાર ધોરણ તમારો કેવો રહેશે મિત્રો તે પણ આપણે આ વિડીયોમાં જોવાના છે, તેમજ કુલ ખાલી જગ્યા કેટલી છે, કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે તે પણ આ વિડીયોમાં આપણે જોવાના છે। અરજી કરવા માટે તમારે કયા કયા દસ્તાવેજો જરૂર પડશે મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડોક્યુમેન્ટ કેટલા કયા કયા જોશે તે પણ હું તમને આ વિડીયોમાં જોવાનો છું। ત્યાર પછી અરજી તમારે કઈ રીતે કરવાની છે તેની પણ માહિતી આ વિડીયોમાં છે, અને અરજી કરવા માટે હું તમને જરૂરી તમામ લિંક અહીં પ્રોવાઈડ કરીશ મિત્રો, તો જરૂરથી વિડીયોને અંત સુધી જોજો। આગળ વાત કરીએ તો સંસ્થાનું નામ જોઈએ તો મિત્રો ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ, પોસ્ટનું નામ જોઈએ તો અલગ અલગ છે, નોકરીનું સ્થળ જોઈએ મિત્રો તો ગુજરાત હશે મિત્રો, અને નોટિફિકેશનની તારીખ વિશે વાત કરીએ તો અમદાવાદ ગુજરાત મિત્રો। અહીં નોટિફિકેશનની તારીખ 21 ઓગસ્ટ 2023 છે, જ્યારે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 21 ઓગસ્ટ 2023 છે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ મિત્રો 31 ઓગસ્ટ 2023 છે। ઓફિશિયલ વેબસાઇટ મિત્રો મેં તમને અહીં લખીને આપી દીધી છે, તો તમે સંપૂર્ણપણે જોઈ શકો છો। નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો, આવા તમામ સમાચાર તમારા સુધી ગુજરાત ન્યૂઝ લાવે છે। પોસ્ટનું નામ હવે જોઈ લઈએ આપણે, નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદના સ્ટાફ નર્સ, કાઉન્સલર, NCD, ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓડિયોમેટ્રિશિયન અને ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે મિત્રો। તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે, જે નીચે આપેલી જે જાહેરાતની લિંક છે તેના મદદથી તમે સંપૂર્ણ જોઈ શકો છો। પસંદગીની હવે પ્રક્રિયા વિશે વાત કરીએ તો ઉમેદવારોની અરજી ઓનલાઈન કર્યા બાદ તેને નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરિટ દ્વારા કરવામાં આવશે પસંદગી। ઉમેદવારોની 11 માસની કોન્ટ્રાક્ટ પર પસંદગી કરવામાં આવશે। અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો જે આરોગ્યની વેબસાઇટ છે ત્યાં જઈને તેમને અરજી કરી શકાશે મિત્રો। અરજી ફી વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરનાર તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે, એટલે મિત્રો તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી। વય મર્યાદા વિશે વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષ ને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે મિત્રો। પગાર ધોરણ વિશે વાત કરીએ મિત્રો તો કયા કયા પોસ્ટમાં કઈ કઈ તમને માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેની માહિતી આપણે જોઈએ, તો અહીં પોસ્ટ જોઈએ તો અને પગાર ધોરણ બંને વિશે માહિતી જોવાના છે। અહીં મિત્રો સ્ટાફ નર્સમાં જોઈએ તો 13,000, કાઉન્સલર એન્ડ CDમાં જોઈએ તો 12,000, ડેટા એન્ટ્રી ઓપરેટરમાં 12,000, ઓડિયોમેટ્રિશિયનમાં મિત્રો 15,000 અને ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટમાં મિત્રો 13,000। કુલ ખાલી જગ્યા વિશે હવે આપણે વાત કરી લઈએ મિત્રો તો અમદાવાદની આ ભરતીમાં સ્ટાફ નર્સની 7, કાઉન્સલર NCDની 1, ડેટા એન્ટ્રી ઓપરેટરની 1, ઓડિયોમેટ્રિશિયનની 1 અને ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટની 1 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે। અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ, જો તમારે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના તમામ પુરાવા જોશે, જેમાં આધાર કાર્ડ, કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અનુભવનું સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો મિત્રો, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, ડિગ્રી, ફોટો સહિત તથા અન્ય જરૂરી દસ્તાવેજો। અરજી તમારે કઈ રીતે કરવાની છે મેં અહીં સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી લખી છે મિત્રો। સૌપ્રથમ નીચેની જે લિંક છે જાહેરાતની તે લિંક પર જઈ અને તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું છે મિત્રો। અહીં હવે યોગ્ય આરોગ્ય વિભાગની જે સત્તાવાર વેબસાઇટ છે તે પર જવાનું છે મિત્રો। અરજી કઈ રીતે કરવી તો સૌપ્રથમ તમારે અહીં જોઈ શકો છો લોગિન કરવાનું છે, લોગિન કરી પછી તમારે એપ્લાયનું બટન છે ત્યાં ક્લિક કરવાનું છે। હવે ઓનલાઈન ફોર્મમાં તમારે દરેક ડિટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે, ત્યાર પછી તમે પ્રિન્ટ આઉટ લઈ લો મિત્રો। મળીએ નવા વિડીયોમાં, જો વિડીયો સારો લાગે